સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ક્યારેક કોઈને મળવાની તડપ લાગે કે ઓ જલ્દી મળી લઉં, જલ્દી મળી લઉં. ક્યારેક ઉત્કંઠા જાગે કે હું જલ્દી આ માણસને મળી લઉં. ક્યારેક તમારા જીવનમાં પ્રતીક્ષા, તમને એમ થાય કે ક્યારનો રાહ જોઉં છું, ક્યારે આવે, ક્યારે આવે અખિલ બ્રહ્માંડનો માલિક. અને એક આતુરતા, આ ચાર ભાગ છે, ચારે ચાર આ શ્લોકમાં દર્શાવ્યા છે. મારી આતુરતા કોના જેવી છે ખબર છે? મારી પ્રતીક્ષા શેના જેવી છે? અરે મારી ઉત્કંઠા કેના જેવી છે અને મારી તડપ શેના જેવી છે? અદ્ભુત વૃત્રાસુરે ગાયું છે. હે નારાયણ, અજાત પક્ષ ઇવ માતરમ ખગા, જેમ પાખો ન આવી હોય, અજાત પક્ષ જેની પાખો નથી આવી, જેની પાખો નથી આવી ને એવા પક્ષીના નાના બાળકો જેમ એની માની રાહ જોતા હોય, કે ચકલો ને ચકલી જેના બચ્ચાને પાંખ ન આવી હોય, અજાત પક્ષ ઇવ માતરમ ખગા, જેમ એના મા બાપની રાહ જોતા હોય, પ્રતીક્ષા કરતા હોય, કનૈયા અમને પણ પાંખ નથી આવી. હે દ્વારિકાધીશ, અમે તારી એવી પ્રતીક્ષા કરીએ છીએ જેમ પાંખ ન આવેલા બાળકો પ્રતીક્ષા કરતા હોય. પરમાત્મા એવી અમારી પ્રતીક્ષા છે. અમારી આતુરતા કેવી છે જોવું છે. સંયમ યથાવત સતરા ભિક્ષુધારતા, ભિક્ષુધારતા ક્ષુધા એટલે ભૂખ લાગી હોય. જે બાળકને ભૂખ લાગી હોય, વાછરડાને, વત્સર વાછરડાને ભૂખ લાગી હોય, એની માં ગાય ધણમાં ગઈ હોય, એની ગાય ધણમાં ગઈ હોય ને એ ધણમાંથી પાછી આવતી હોય ને 5:30 વાગે, એ વાછરડો તોડાવવા માંગતો હોય, એટલી આતુરતા હોય કે મારી માને મળું, હું દૂધ પી લઉં, મારી માને મળું, હું દૂધ પી લઉં. હે નારાયણ, એટલી જ મને મળવાની આતુરતા છે તમને. મારી આતુરતા વાછરડા જેવી આતુરતા છે. એક પક્ષીના પાંખ વિનાના પક્ષી જેવી મારી પ્રતીક્ષા છે પરમાત્મા. અને મારી ઉત્કંઠા એવી છે, પ્રિયમ પ્રિયેવા વિષિતમ વિષણ્ણા. એક વિદેશ ગયેલો પતિ જેનો વિદેશ ગયો હોય, એની પત્ની રાહ જોતી હોય, એને ઉત્કંઠા હોય કે મારો પતિ વિદેશથી ક્યારે આવે ને કેમ મળું, એવી ઉત્કંઠા મારી અંદર છે તને મળવાની. અને પરમાત્મા તારા દર્શન માટે હું તડપું છું, તારા દર્શન માટે હું તડપું છું. આ મારી આંખો તારા દર્શન માટે તડપે છે, એટલે બીજું કંઈ નથી માગતો. શું માગ્યું છે વૃત્રાસુરે? મને એવું લાગે કે વૃત્રાસુરથી સારું કોઈ માગી જ ન શકે. શું માગ્યું છે? સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ વિહી, માગી લીધું સંસાર, માગી લીધો મારે પરમાત્મા, મને મુક્તિ જોતી નથી. સંસાર ચક્રે, સંસાર ચક્રમાં ભ્રમતસ્વ કર્મ વિહી, હું મારા કર્મ કરીને ભલે ભટકું, ભટકવું હોય તો ભલે ભટકું, મને એની પરવા નથી. મારે મોક્ષ ન જોતો, મને વારંવાર આ ભારત જેવી પવિત્ર ભૂમિમાં મને જન્મ આપજે પરમાત્મા. એવા માટે માગું છું કે તારા આ સંસારમાં હું આવું ને તો તારી સાથે હું સંસારમાં આવીને રહી શકું છું, સંસારમાં આવીને તારું ભજન કરી શકું. એનું કારણ એ છે કે મારો જ્યાં પણ જન્મ થાય ને ત્યાં તારા ભક્તો, ભગવાનને જે પ્રિય છે એવા ભક્તો સાથે મારી મિત્રતા કરાવી દેજે. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, તારી ભક્તિ કરનારા છે ને એની સાથે ભેટો કરાવી દેજે. અને એનો ભેટો થઈ ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. સોટ માટે તમારે, સોટ લગાડવા માટે આંગળી ભરાવવી પડે એમ નથી. તમારે સોટ લગાડવો હોય તો કંઈ હોલ્ડરમાં આંગળી નાખવાની જરૂરિયાત નથી. સોટ લાગ્યો હોય ને એને અડી જાવ તો એ તમને સોટ લાગી જાય. એમ તારું ભજન કરનારા ભક્તો છે ને પરમાત્મા. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ,
એવા કોઈ મહાપુરુષનો ભેટો કરાવી દે અને એની સાથે મિત્રતા કરાવી દે. સખ્યમ ન કહ્યું મમોત્તમ શ્લોક જનેસુ દાસ્યમ, છંદભંગ ન થાત, દાસ્યમ કહ્યું હોત તો, પણ મિત્રમ એવા માટે કહ્યું કે એક મિત્ર જેવો છે કે જેની અંદર કોઈ ભેદ ન હોય. તમે પિતા અને પુત્ર વચ્ચે પણ અમુક મર્યાદા હોય, પત્ની અને પતિ વચ્ચે પણ મર્યાદા હોય, પણ એક મિત્ર જેવું પાત્ર છે જ્યાં કોઈ પણ મર્યાદા ન હોય, ખુલ્લીને કહી શકાય, એ ખુલ્લીને કહી શકાય એવું પાત્ર મિત્ર છે. મને કોઈ ભક્ત સાથે મિલન કરાવી દે જે તારું ભજન કરતો હોય, કોઈ જંગલમાં બેઠા પૂજ્ય કાશ્મીરી બાપુ જેવા મહાપુરુષ સાથે સખ્યતા કરાવી દે, કોઈ એવા સાધના કરી રહેલા મહાપુરુષ સાથે જોઈન્ટ કરી દે. અને મને તો આનંદ આવે જ્યારે જ્યારે પણ હું કથા કરું કાશ્મીરી બાપુના આશ્રમમાં, 20 જણા હોય બાપુના આશ્રમમાં, ખાલી રાત્રિના સત્ર હોય, ખાલી એ સાધુ પુરુષ માટે જે કથા થતી હોય, અને એ કથા પૂરી થાય પછી એમ કે મહાદેવ શિવ પુરાણ સાંભળવું છે, એમ કે દેવી ભાગવત સાંભળવી છે, એ કઈ ભાગવત સાંભળવું છે, ત્યારે મને એમ થાય કે આ ભગવાને અમને સૌથી મોટી દક્ષિણા આપી છે કે આવો મહાપુરુષ સાંભળે નિષ્પ્રપંચી. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, એવા કોઈ મહાપુરુષ સાથે ભેટો કરી દે. મને ખબર છે આ તારી માયા છે, તન્માયયા આત્મજ દાર ગેહે, દીકરાઓની આસક્તિ તારી માયા છે મને ખબર છે. એક વ્યક્તિ આમાંથી ઊભો થઈને કહી દે, કહી બતાવે કે અમારા જીવનમાં અમારા પુત્ર પ્રત્યે અમને મોહ નથી, આત્મજ દીકરાઓ પ્રત્યેની પુત્રેષણા તો રહી જ, એની સાથે દાર પત્ની પ્રત્યેનો મોહ પણ રહે, અને ગેહે શું અને ઘર પ્રત્યેનો મોહ પણ રહે, પણ પરમાત્મા આ બધામાં મારી આસક્તિ ન રહે ને તારામાં આસક્તિ રહે. આવા સુંદર શ્લોકો ગાયા છે. સમય અભાવ છે, બાકી આનું વિસ્તૃત વિવરણ મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, મને મોકો મળશે તો પાર્ટ 2 કોઈલાણામાં આ શ્લોક ઉપર આપણે વિવરણ કરશું વિશેષ. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ, શા માટે ઉત્તમ લોકમાં કોઈનું સખ્ય મેળવવું, શા માટે અર્જુન કહે સખેતી મત્વા, કૃષ્ણને મિત્ર શા માટે અર્જુને માયના. આખી આ સૃષ્ટિ ઉપર કૃષ્ણ કનૈયાને જો કોઈ ઓળખી શક્યું હોય ઓતપ્રોત થઈને, તો આ જગતમાં એ સમયમાં કૃષ્ણજીના સમયમાં ઉદ્ધવ એક જ એવો હતો જે કૃષ્ણને ઓળખી ગયો હતો કે આ સામાન્ય કોઈ નથી, અખિલ બ્રહ્માંડનો માલિક છે. ઉદ્ધવ એક જ ઓળખી ગયા હતા. અને આ ઉદ્ધવ ભાલકાના તીર્થમાં જ્યારે અખિલ બ્રહ્માંડનો માલિક જતો હોય ત્યારે આ ઉદ્ધવ બદ્રીનાથ જતા જતા ત્યાંથી દોડે બદ્રીનાથથી કે કૃષ્ણ મને છોડીને જાય જ નહીં. કૃષ્ણએ આખો એનો યદુવંશ હતો એ યદુવંશને ધામમાં પહોંચાડી દીધો છે. સામ સામે બધા લડીને જતા રહ્યા ભગવાનની આ એક માયા. છેલ્લે બલદેવજી પણ એ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને ત્રિવેણી સંગમતાથી શેષનાગ બની ત્યાંથી સમુદ્રમાં જતા રહ્યા. હવે તો કૃષ્ણ અને દારૂક બે બચ્યા છે, દોડે છે દારૂક પાછળ પાછળ, કૃષ્ણ તમે કઈ બોલો, કૃષ્ણ બોલો. શા માટે બધા જતા રહ્યા છે, સામ સામે શા માટે લડે છે બલદેવજી, શા માટે શેષનાગ બનીને જતા રહ્યા, કૃષ્ણ કંઈક તો બોલો. ને આ જે બોલવા વાળો છે ક્લેબ્યમ માસ્મકમ પાર્થ, જે કહેવા વાળો છે અર્જુનને કે નપુસંક ન થા, યુદ્ધ્યસ્વ ઉભો થા, તારે યુદ્ધ કરવું પડશે, એ કૃષ્ણ મૌન થઈ ગયા. એક નાનો બાળક ઘરમાં બોલતો માણસ બંધ થઈ જાય, એક નાનકડો બાળક બોલતો બંધ થઈ જાય તો આપણે પાછળ પાછળ દોડીએ કે મારો દીકરો બોલતો નથી, દીકરો બોલતો નથી. જગતનો બાપ બોલતો બંધ થઈ ગયો હશે, વિચારો દારૂકની શું સ્થિતિ થઈ હશે. દારૂક કૃષ્ણનું ઉપવસ્ત્ર પકડે, કૃષ્ણ એ તો કહો કે શા માટે થાય. જ્યાં સુધી પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકાનો નાથ હાજર હોય ને બધા જતા રહી, કૃષ્ણ મૌન થઈ ગયા. ભગવાને ત્યાંથી એ પ્રભાસ તીર્થમાં મૌન થઈને ભગવાન એક પીપળાને ટેકે બેસી ગયા છે. ખાલી સામાન્ય નહીં, ભગવાને ડાબા પગ ઉપર જમણો પગ ચડાવવો જોઈએ, પણ એ દ્વારિકાના નાથે જમણા પગ ઉપર ડાબો પગ ચડાવ્યો. બહુ આનંદમાં હોય તો ડાબા પગ ઉપર જમણો પગ ચડે, પણ દ્વારિકાધીશે જમણા પગ ઉપર ડાબો પગ ચડાવ્યો એટલે કોઈ ચિંતનમાં હતા, કોઈ ઊંડી ચિંતામાં હતા, કોઈ ભગવાન આગળનું કંઈ વિચારી રહ્યા હતા, અને ભગવાન ચતુર્ભૂત થઈ ગયા. ભગવાનને મૌન જોયા એટલે દારૂક રહી ન શક્યો. તમારી નજીકનો વ્યક્તિ તમારું દુઃખ ન જોઈ શકે, દારૂક ભાગી ગયો કે હું આ નહીં જોઈ શકું, મને એવું લાગે કે હવે કૃષ્ણ પણ અમને છોડીને જતા રહેશે. એ તો ઉદ્ધવ દોડતા દોડતા આવ્યા. મૈત્રી ઋષિ પણ પ્રભાસ તીર્થમાં હતા, પૂછ્યું કે જોયા છે ક્યાંય કૃષ્ણને, અને એ કૃષ્ણને ક્યાં જોયા છે. એના માટે ઉદ્ધવ કહે કે મારા કૃષ્ણને કહ્યું કે બલદેવજી હમણાં સમુદ્રમાં ગયા છે શેષનાગ અવતાર લઈને. કદાચ ને
કૃષ્ણ પણ અહીં ક્યાંક પ્રભાસમાં જશે. એ મૈત્રી ઋષિ અને ઉદ્ધવ દોડતા દોડતા આવ્યા ને, ત્યારે જોઈને ભેટી ગયા દારૂક, કે કૃષ્ણને જોયા છે. ત્યારે દારૂકના મુખમાંથી શબ્દો નો નીકળ્યા, એના આંખના આંસુ જ એના શબ્દો હતા. અને બસ એટલું જ બોલી શક્યા કે ઉદ્ધવ જલ્દી કરો, જો મોડું કરશો તો અખિલ બ્રહ્માંડનો માલિક છોડીને જતો રહેશે આપણે. અને એ સમયે ઉદ્ધવ દોડીને આવ્યા છે. કથા તો અત્યારે તો કૃષ્ણ જન્મ થવાનો છે બપોર પછી, એટલે એ કથા હું છેલ્લા દિવસે લઈ. ઉદ્ધવ એક જ ઓળખી શક્યા હતા કૃષ્ણને, બીજા કોઈ નહોતા ઓળખી શક્યા. એ મમોત્તમ શ્લોક જને સુસખ્યમ, કોઈ ઓળખાવનારો હોવો જોઈએ. અને એક બે હાથ ફેલાવ્યા છે વૃત્રાસુરે કે પ્રહાર કરી દો ઇન્દ્ર, મને તમારા વજ્રની અંદર મને મારો નારાયણ દેખાય છે. અને જેવો જ ઘા કર્યો બંને હાથો કપાઈ ગયા છે. અને બંને હાથે કપાયેલા નારાયણ નારાયણ નું સ્મરણ કરતા આખું તેજ વૃત્રાસુર નું સમાહિત થઈ ગયું. અને એ વૃત્રાસુર પૂર્વ જન્મમાં કોણ હતો એના માટે કહ્યું છે કે આવી પણ ગતિ મળે. 49 મરુતો ની કથા છે, આમાં તો કેટલી કથાઓ લેવી. 49 મરુતો હતા, એ દીતીના સંતાનો દૈત્યો હતા, તો એ દેવતાઓ ભેગો એને શા માટે દરજ્જો મળ્યો એની કથા છે. કે માના પેટની અંદર આ પાંચેય આ મરુદ ગણો હોય છે. દીતીએ કહે કે ઇન્દ્રએ મારા દાનવોને બધા દૈત્યોને માર્યા છે, તો ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય. એણે વ્રત કર્યું પુંસવન, અત્યારે સમય નથી એટલે એનું વર્ણન નહીં કરું, પણ પુંસવન વિધિ કરો તો માગસર મહિનામાં એકમથી એની પૂજા આવે. લક્ષ્મીનારાયણની રોજ પૂજા કરવાની, એક જ ટાઈમ ભોજન લેવાનું, પગ ધોયા વિના ભોજન નહીં કરવાનું, સંધ્યા સમયે સૂવાનું નહીં, માથું પૂર્વ દિશામાં રાખીને સૂવું, કોઈ દિવસ સાપ કે ગાઢ બોલાય નહીં, પાણીમાં પ્રવેશી કરીને સ્નાન ન કરાય, વારંવાર ડૂબકીઓ ન મરાય નદીઓમાં. આવા નિયમો છે, એનું જો વિવરણ મને આગળ મળશે સમય તો એ હું કરીશ. આવા નિયમો પાડતા હતા. અને એક દિવસ સંધ્યા સમયે સૂઈ ગયા, અને સૂઈ ગયા એટલે ઇન્દ્રએ એ પેટમાં બાળકને મારવા માટે અંદર ગયા. એ બાળકના 7 ટુકડા કરી નાખ્યા, એ એક ટુકડાના 7-7 ટુકડા કર્યા, સત્યુ સત્યુને 49 ટુકડાઓ થઈ ગયા. અને પછી 49 જન્મની મરુતો થયા, અને 49 મરુતો ઇન્દ્રના સહી સેવકો બની ગયા. કારણ કે વ્રત કોઈ દિવસ નિષ્ફળ જતું નથી, ભલે વ્રત જેવું કર્યું તોય. દીકરાઓને દેવતાનો દરજ્જો મળ્યો એની પાછળનું કારણ વ્રત. રાજસૂય યજ્ઞમાં શિશુપાલનું મસ્તક કાપ્યું, ત્યારે શિશુપાલનું તેજ કૃષ્ણમાં સમાહિત થઈ ગયું હતું. ગોપ્ય કામાદ ભયાત કંસો, ભગવાનને જેવી રીતે પણ તમે ભજો, ગોપીઓએ કામનાથી તીવ્રતા પ્રેમની તીવ્રતાથી ભગવાનને ભજ્યા છે, કંસે ભયથી ભજ્યા છે, અલગ રીતે ભજ્યા છે, એવી રીતે હવે સીધા જ પહોંચી જઈએ હિરણ્યકશિપુની કથામાં. હિરણ્યાક્ષના મૃત્યુ પછી હિરણ્યાક્ષે વિચાર કર્યો કે મારો ભાઈ હિરણ્યાક્ષ ગુજરી ગયો છે, તો હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે હવે નારાયણનું નામ મારે બંધ કરવું છે, અને નારાયણનું નામ બંધ કરવા માટે મારે તપ કરવું પડશે. ને મંદ્રાચલ ઉપર જઈને તપ કર્યું છે, ઊંચા બે હાથ અને નુભો દ્રષ્ટિ નભ ઉપર દ્રષ્ટિ, 36,000 વર્ષ સુધી તપ કર્યું છે, અને સતત ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, સતત બ્રહ્મણે નમઃનો જપ કરવાના કારણે 36,000 વર્ષ પછી એના શરીરમાંથી માંસના પિંડ ખવાઈ ગયા હતા, હાડકામાં પ્રાણ હતા. પ્રાણા અસ્થિ સુશેર હતે, માંસના લોચા તો કીડીઓ ખાઈ ગઈ હતી. અને પછી વરદાન આપ્યું કે શું જોઈએ બ્રહ્માજી કહે, અને હિરણ્યકશિપુ કહે કે મારે તો નારાયણનું નામ બંધ કરાવવું છે, એટલે પહેલા વહેલા એવું માગી લઉં કે અજર અમર બની જાઉં, મને કોઈ મારી ન શકે. છેલ્લે કહ્યું અજર અમર તો હું પણ નથી, ને આપણે જાણીએ છીએ શું વરદાન માગ્યું. નાંતર બહિર્દિવા નક્તમ ન અસ્માદ ન આયુધેહી ન અનસ્ય ન અનસ્યમાદ અપી ચાયુદેહી ન ભૂમૌ ન અંબરેર ન મૃત્યેર ન નરેર ન મૃગેરપી. હું કોઈ મનુષ્યથી નહીં, કોઈ પ્રાણીથી નહીં, હું ઘરની અંદરની ઘરની બહારની રાત્રિના નહીં દિવસના, ન દિવા ન નક્તમ રાત્રે ને દિવસે નહીં, હું કોઈ પણ પ્રકારના આયુધે ચ આયુદેહી કોઈ પણ પ્રકારના આયુધથી ન મરું, બ્રહ્માજી તમારી બનાવેલી કોઈ સૃષ્ટિથી ન મરું, ભગવાને કહ્યું તથાસ્તુ. અને એ સમયે એના દીકરા હતા, આ કયાધુ હતી, જંભની દીકરી હતી. કયાધુના પેટમાં બાળક હતું જ્યારે તપ કરવા ગયા, ત્યારે કયાધુનું જ અપહરણ કરી લીધું છે ઇન્દ્રએ, ક્યાંક ગાદી ન માગે મારી, એટલે હરણ કરી લીધું. નારદજીએ છોડાવ્યા કે ગાદી નહીં માગે, ઇન્દ્રના ઇન્દ્રાસન પાસેથી એ ઇન્દ્રાલયમાંથી લઈ આવ્યા છે કયાધુને નારદજી પોતાના આશ્રમમાં રાખ્યા. ત્યારે જે પેટમાં બાળક હતા એ પ્રહલાદજી હતા, એટલે નાનપણમાં જ એને ભક્તિના સંસ્કાર મળી ગયા. બાકી તો એના 4 પુત્રો હતા, સહલાદ અનુલાદ લાદ અને પ્રહલાદ.
ઘરે આવ્યા તો પ્રહલાદને આ ચારેય બાળકોને જોયા, ભણવા માટે મૂક્યા છે શંડ અને અમરક પાસે શુક્રાચાર્યના પુત્ર માટે. પણ ભણવા જાય તો એ જગ્યાએ વારંવાર એકનું એક જ આવે છે એની પાસે. પિતાજી પૂછે, શું ભણી આવ્યો? તો એક જ નામ આવે, નારાયણનું નામ. જે નારાયણનું નામ લેવાનું બંધ કરાવતા હતા પિતા, એનો દીકરો વારંવાર નામ લે. બાપ એને ભોગ જીવન તરફ લઈ જવા માંગે, પણ દીકરો ભાવ જીવન તરફ લઈ જવા માંગે. સતત નારાયણનું નામ. અને એ નારાયણનું નામ આવ્યું. એક દિવસ તો પૂછ્યું કે તારા ગુરુજીએ શું ભણાવ્યું છે? અને એ સમયે નવધા ભક્તિનું વિવરણ પ્રહલાદજીના મુખેથી નીકળ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિ બધું જે કંઈ પણ કરવું હોય પિતાશ્રી તો બીજું કંઈ ન કરો. શ્રવણ કરવું હોય તો વિષ્ણુનું, કીર્તન કરવું હોય તો વિષ્ણુનું, સ્મરણ કરવું હોય તો વિષ્ણુનું, પાદ સેવા કરવી હોય તો વિષ્ણુની, પિતાજી અર્ચના એટલે કોઈની પૂજા કરવી હોય તો વિષ્ણુની, વંદન કરવા હોય તો વિષ્ણુના, દાસ ભક્તિ કરવી હોય તો વિષ્ણુની, અને જો મિત્રતા કરવી હોય તો વિષ્ણુની, અને આત્મનિવેદન કરવું હોય તો વિષ્ણુનું. સતત વિષ્ણુનું નામ લેવાથી કહ્યું કે આને કોઈ તમારા આશ્રમમાં વિષ્ણુના સેવકો કંઈક ભરાવતા લાગે મનમાં. તમે આવું ભણાવો છો? તો કે નહીં, અમે તો ભણાવતા નથી. રસ્તામાં પૂછ્યું કે તને કોણ આવું ભણાવે છે? કે ભણાવવાનું ન હોય, જેમ લોખંડ હોય ને એ લોહી ચમકને જોઈને જેમ આકર્ષિત થઈ જાય ને, એમ નારાયણનું નામ મને આકર્ષિત કરે છે. હું કોઈ ભોગે રહી શકું એમ નથી. ગુસ્સો આવ્યો, કહ્યું મારી નાખો આને. ત્યાં બધાએ કીધું તમે ચિંતા ન કરો, અમે મારી નાખશું. ઝેરી સર્પના દંશો મોકલાવ્યા છે. ઝેરી સર્પો એના રૂમમાં પધરાવ્યા. ઝેરી સર્પ આવીને ઊભા રહી જાય, જેની પાસે ભગવાનનું નામ છે. ઝેરી સર્પોથી ન થયું તો કે હાથી નીચે કચડાવો. હાથીને દારૂ પીવડાવ્યો, હાથીની બાજુમાં ઉભા રાખ્યા. પણ હાથી દારૂ પીધેલો મદોન્મત થવો જોઈએ, ઊભો રહી ગયો છે ભગવાનના નામનો પ્રભાવ. પુરોહિતો પાસે તાંત્રિક પ્રયોગ કરીને કૃત્યા નામની રાક્ષસી છોડાવી. અરે પ્રયોગો તો એટલા થયા કે ટોંચ ઉપરથી પછાડવામાં આવ્યા. તો એ પ્રહલાદના મુખમાં તો એક જ નામ છે સતત ને સતત, નારાયણ નારાયણ નારાયણ. અને અને નારાયણનું નામ એવું છે કે નારાયણનું નામ તમને દરેક કાર્યમાંથી રક્ષા આપે. અને બધા વિદ્યાર્થીઓ અને છાત્ર લોકોને ભેગા કરે, અને છાત્ર સંઘની શરૂઆત મને એવું લાગે પ્રહલાદજીએ કરી હશે. બધાને બોલાવે કે ચાલો બે મિનિટ ભજન કરી લઈએ, આપણે પણ બે મિનિટ નારાયણનું નામ લઈ લઈએ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. તેની લીલા સબ છે ન્યારી ન્યારી, તેની લીલા સબ છે હાથમાં ગદા લઈને ઉભો થયો હિરણ્યકશિપુ કે હું મારી નાખું. એક હાથ ઊંચો થયો કે તમારે કઈ મારવાની જરૂરિયાત નથી, મારી પાસે ફાયર પ્રૂફ ચૂંદડી છે, હું વઢી લઈશ તો મને આગ નહીં લાગે. અને મને આગ નહીં લાગે પણ મારા ખોડામાં પ્રહલાદને બેસાડી, એ હતી એની બેન હોલિકા, હિરણ્યકશિપુની બેન. ચિતા ખડકવામાં આવી, લાકડાઓ છાના પ્રગટાવવામાં આવ્યા, અને એ બેસી ગયા હોલિકા. પૂર્ણિમના દિવસે, ફાગણ પૂર્ણિમાના દિવસે ખોડામાં બેસવા માટે ચુંદડી ઓઢી લીધી છે મસ્તક ઉપર. કહ્યું કે આવી જા પ્રહલાદ. પ્રહલાદ દોડીને બેસી ગયો. આગ ચાંપી દેવામાં આવી. એવો પવનનો સુપાટો આવ્યો, ક્યાંકથી એવો ઝપાટો આવ્યો, ચુંદડી ઓઢી ઉડી અને પ્રહલાદની ઉપર પડી ગઈ. પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળી ગઈ. ત્યારથી હોલી મનાવવામાં આવે છે. અને સતત રામ રાખે અને કોણ ચાખે. Hey.
મહારાજ ને બોલાયો. હિરણ્યકશિપુ કહે કે તારો નારાયણ, તું નારાયણ નારાયણ બોલે છે, તારો નારાયણ ચારે જગ્યા તરફ છે? તો કે ચારે દિશામાં નહીં, દશે દિશામાં છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, કહ્યું કે જો તારો નારાયણ બધામાં હોય. ક્વાસો યદી સ સર્વત્ર કસ્મા સ્તંભે ન દૃશ્યતે, આ સ્તંભમાં પણ હોવો જોઈએ ને? તો કે હા, જો આ સ્તંભમાંથી તારો નારાયણ જો પ્રગટ નહીં થાય તો આજ તને મારી નાખી. બોલાવ તારા નારાયણને. અને ધૂનની શરૂઆત તો કરી છે પણ નારાયણ પ્રગટ ન થયા એટલે કહ્યું કે હવે તારી ખબર. હાથમાં ગદા લઈને મારવા માટે દોડ્યા છે, ક્યાં તો અવાજ આવવા માંડ્યો છે સિંહનો સ્તંભમાંથી. અને એવો અવાજ આવવા માંડ્યો, પ્રહલાદને મારતા મારતા એ વળી ગયા પાછા હિરણ્યકશિપુ. લાગ્યું કે સ્તંભમાંથી અવાજ આવે છે, ગડગડાટ અવાજ આવવા માંડી ગયો, સિંહની ત્રાર સંભળાવવા માંડી ગઈ. નજીક પહોંચ્યા અને જેવી ગદાનો પ્રહાર કરવા જાય છે, પ્રહાર કરવા ગયા સ્તંભમાં ને સ્તંભ ફાયટો છે. સ્તંભને ભેટવા જઈ પાથ ભીડી, સ્તંભને ત્યાં નાદ ગડ 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 થયો, રૂજી ધરા આકાશને ચમકારી જતનો થયો. નરસિંહ પ્રગટ્યા સ્તંભથી જયકાર, દેવો એ કર્યો પ્રભુ ભક્તોને ઉગારવા. અવતાર પૃથ્વે પર ધરો અવતાર, પૃથ્વે પર ધરો અવતાર, પૃથ્વે પર ધરો. ભગવાને સાંજ પડી ગઈ ત્યાં સુધી યુદ્ધ કર્યું, ને જેવી સાંજ થઈ ભગવાને એને ઉપાડ લીધો છે, પોતાના ખોળામાં લીધો છે, ઉંમરની વચ્ચે લીધો છે. ભગવાને એની છાતી ફાડી નાખી છે નખ દ્વારા, અંદરથી આંટેડા બધા કાઢી ગળામાં પધરાવ્યા છે, હૃદય દૂર ફેંકી દીધું છે. રખત જગપત પુર ધારણ સુરત કારણ
रूप नर भणे भाई विकट रूप नर भणे દાંત હતા દાંત એકદમ વિકરાળ હતી, તલવાર જેવી લાંબી એની જીભ હતી, આ ભવા હતા એ ત્રાસા થઈ ગયા હતા, મોઢું એકદમ ચડેલું હતું, કાન ઉપસેલા હતા, નાક ફૂલેલું હતું અને મુખ ખુલેલું હતું, છાતી ફાડી નાખી આંતરડા હતા એ ગળામાં બધા પહેરી લીધા, એવા વિકરાળ ને એવો નાદ કર્યો બધા રોકાઈ ગયા એક મિનિટ માટે. આવું ભયંકર રૂપ લીધું અને એ સમય બધા જોવા માંડી ગયા, લક્ષ્મીજી આવ્યા છે મનાવવા, પણ ભગવાન શાંત નથી થતા. ભગવાન શાંત કેમ થાય કે એક ભક્ત ઉપર કષ્ટ પડે ને ભગવાન શાંત થાય. અને ભગવાનને પ્રહલાદજીને દોડીને બોલાવી લીધા બધા કે પ્રહલાદજી તમારા માટે ભગવાન પ્રગટ થયા છે, હવે હવે એમને શાંત કરો ભગવાનને. જેવા જ પ્રહલાદજી બાજુમાં આવ્યા ભગવાન નૃસિંહની આંખમાંથી આંસુ પડી ગયા. ભગવાન નૃસિંહ રડવા માંડી ગયા કે માફ કરજે પ્રહલાદ, તારા જેવા સંત ઉપર એટલું કષ્ટ પડે ને હું મોડો આવું, તારી ઉપર એટલા એટલા કષ્ટ પડ્યા, તને ઠંડીમાં રાખવામાં આવ્યો, તને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો, મને માફ કરજીને. પ્રહલાદે બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ હું તમારી શું સ્તુતિ કરી શકું, અરે બ્રહ્માદિ દેવો જે સત્વ ગુણમાં રહેવા વાળા છે એ બ્રહ્માદિ દેવો પણ તમને પ્રસન્ન ન કરી શકે, પ્રભુ તમને સંતુષ્ટ ન કરી શકતા, મારા જેવો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો તમારી શું સ્તુતિ ગાઈ શકે. રોઈ પડ્યા છે પ્રહલાદજી. સદવે કતા મુનતયો વજસાં પ્રભવાહે નારાધિતુમ પુરુરણે અધુના મુનયોથ સિદ્ધા. બ્રહ્મા જેવા પણ તમારી સ્તુતિ ન કરી શકે, પ્રભુ હું શું કરી શકું, હું તો અસુર કુળમાં ઉત્પન્ન થયો. અને આ બંનેનો વાર્તાલાપ ભગવાન નૃસિંહનો, કોઈ પ્રહલાદને કીધું કે તું તો દીકરો ન કેવા બાપને મરાવી નાખે છે, તારા બાપને તે મરાવી નાખ્યો, ત્યારે પ્રહલાદે કહ્યું કે કદાચ આ મારા શરીરનો બાપ હશે હિરણ્યકશિપુ, પણ મારી આત્માનો બાપ તો નારાયણ છે, કદાચ આ હિરણ્યકશિપુ મારા એક જન્મનો બાપ હશે, મારા જન્મો જન્મંતરનો બાપ તો નારાયણ છે. અને આ બંને વચ્ચેની ચર્ચા બરાબર 3 વાગે કરશું. 2 કાંટા ભેગા થઈ ગયા, હરિ અને હરનું મિલન, દ્વારકામાં અને સોમનાથમાં આરતી. બરાબર 3 વાગે આવશો એટલે વામનજીની કથા, વામનજી આપણે વામન પ્રાગટ્ય કરાવશું. બરાબર રામનું પ્રાગટ્ય 4 વાગે કરાવશું, 4:30 વાગે. અને બરાબર 5:30 વાગે આ જ મેદાનમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, કનૈયો પધારશે. અને આ કનૈયો પધારશે એટલે બધા નવા કપડાં પહેરીને આવજો, સેન્ટ બેન્ટ છાંટીને આવજો, માખણ મિશ્રી લઈને આવજો અને આનંદપૂર્વક આવજો. આ આખા ગુજરાતને બતાવવું છે કે કોઈલાણાનો નંદોત્સવ કેવો હોવો જોઈએ. આ હીરો નંદ નંદને જ્યાં કનૈયો પધારે ત્યારે આ હીરોનો આનંદ કેવો હોવો જોઈએ, આ હીરોની અરજી અને મુરલીધરની મરજી કેવી હોય એ બરાબર 3 વાગે તૈયાર થઈને આવજો. અત્યારે 2 મિનિટ માટે નારાયણના સ્મરણ સાથે કથાને વિરામ, અને ગોવિંદ હરે ગોપાલ હરેના નામ સાથે કથાને વિરામ. અને જો તમારે રમવું હોય તો અમે હિંચમાં નંદકુમારને લઈએ. રમવું છે તમારે?
તો ભલે નંદકુમાર ચાર વાગે આવે, અત્યારે કહ્યું કે અમારા ભાગવત કથામાં અમારા કોઈલાણામાં પધારો. આવો આવો નંદના કુમાર, આવો ને મારા કીર્તનમાં. Thank you.
હરિ કીર્તન માં હરિ રે ભજન માં હરિ કીર્તન માં હરિ રે ભજન માં ભગવત કથા માં આવો ને મારા કીર્તન કુમાર આવો ને મારા કીર્તન આવો ને મારા કીર્તન આવો ને મારા કીર્તન ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહા